ને વાત કરીએ હવે વરસાદની તો અમદાવાદના પૂર્વ અને અમરાઈવાડી સીટીએમ તેમજ વસ્ત્રાલ તેમજ રામોલ અને ઈસનપુર વિસ્તારની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે. વીજળીના ચમકારા સાથે વરસાદની જમાવટ થઈ રહી છે. અન્ય વિસ્તારોમાં નારોલ વટવા ઈસનપુરની અંદર પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ મોડી રાતથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે એને લઈને આ દરેક અમદાવાદના વિસ્તારો છે જે અત્યારે પાણીથી તરબોળ થતા દેખાઈ રહ્યા છે. જોકે રાહતની વાત અહીંયા એ રહી હતી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ધીમી ધારના વરસાદના અસર લઈને સ્થિતિ સામાન્ય રહી છે. અને આ ઉપરાંત પૂર્વ પશ્ચિમ અને પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર જે રીતના વરસાદી માહોલ જામી રહ્યો છે, નારોલ ઈસનપુર વસ્ત્રાલના વિસ્તારો જે છે ત્યાં પણ અત્યારે જશોદાનગર અને સીટીએમ વિસ્તારની અંદર પણ વરસાદ જામી રહ્યો છે. તો પૂર્વ તરફની વાત કરીએ તો ત્યાં અત્યારે પશ્ચિમ તરફની જો વાત કરીએ તો એમના અમદાવાદના મકરબા વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, આ બધા જ વિસ્તારોની અંદર પણ એસજી હાઈવેના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના વરસાદ ઉપર વધુ વાત કરવા માટે આપણી સાથે દીપિકા ખુમાણ અને વિભુ પટેલ જોડાઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી. સૌપ્રથમ વિભુ આપની પાસે આવીએ, કયા વિસ્તારમાં છો આપ અને શું સ્થિતિ છે અત્યારે વરસાદની ત્યાં? વિક્રમ, અમદાવાદ શહેરના વરસાદની માહોલની વાત કરું તો આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં ગત રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદની તીવ્રતા છે તે ખૂબ ઓછી છે, તેના કારણે જે પાણી ભરવાની જે સમસ્યા છે તે હજી સુધી જોવા નથી મળી. પરંતુ જો એક સાથે વરસાદ અથવા તો એની તીવ્રતા વધશે તો ચોક્કસ અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ જશે. પરંતુ બીજી વાત એ છે કે અમદાવાદ શહેરમાં પણ ખૂબ જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની અને વરસાદી માહોલ વચ્ચે. જે આજે વરસાદ વરસી રહ્યો છે, રવિવારની રજા છે અને આ જે વાતાવરણ બન્યું છે તેની પણ લોકો મજા લઈ શકશે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રહેશે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 3 કલાકની જે આગાહી આપતા હોય છે તે હાલ જ આગાહી આપવામાં આવી છે અને તેને તેમાં પણ કહ્યું છે કે અમદાવાદ શહેર ઉપર અમદાવાદ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં છે મધ્યમથી ભારે વરસાદ આગામી 3 કલાકમાં થશે. એટલે કે હજુ પણ આગામી 3 કલાકમાં છે તે સારો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. પરંતુ જે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે મુશ્કેલી સર્જાઈ છે. પરંતુ જે પૂર્વ મધ્ય ગુજરાત છે કે એના જે અમુક જિલ્લાઓમાં વરસાદ બિલકુલ ન હતો અને અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ખેડૂતો પણ ખુશ છે. જી, આપ જોડાયેલા રહેજો વિપુ અને દીપિકા આપની પાસે આવીએ. દીપિકા, આપ કયા વિસ્તારમાં છો ત્યાં અત્યારે શું વરસાદી માહોલ જામી રહ્યો છે? બિલકુલ વિક્રમ, મારી પાછળના દ્રશ્યો સૌપ્રથમ આપને બતાવીશ. અત્યારે હું અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા જે રોડ ચેનપુર જાય છે તે રોડ ઉપર છે. ન્યૂ રાણીપથી કોઈ પણ વ્યક્તિને જો એસજી હાઈવે તરફ જવું હોય તો આ રોડનો ઉપયોગ કરે છે. આપ જોઈ રહ્યા છો કે દરેક વાહનની લાઇટ ચાલુ છે, એટલે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે. બીજી તરફ રસ્તો પણ એટલો ખરાબ છે કે અહીંથી જે લોકો પસાર થાય તે લોકોની મહા મુસીબતનો સામનો કરવો પડે છે. દ્રશ્યોમાં પણ સ્પષ્ટ આપ જોઈ શકો છો પાણી ભરાયા છે. બીજી તરફ રોડ ખરાબ છે, તેને કારણે અહીંના લોકો છે તે પારાપાર મુશ્કેલીનો સામનો કરે છે. અને આ દ્રશ્યો માત્ર આજના નથી, દર વર્ષે વરસાદ પડે અને દર વર્ષે ચેનપુરનો રોડ છે તે આ પ્રકારે ખરાબ થઈ જતો હોય છે. ઘણા બધા લોકોના પાણીમાં પસાર થવાને કારણે વ્હીકલ્સ પણ બંધ થઈ જતા હોય છે. આપણે સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકો છે આ પ્રકારે પરેશાન થાય છે. નાના વાહન હોય, બાઇક હોય તો તે અહીં હંમેશા બંધ થઈ જતા હોય છે અને ઘણા બધા લોકો છે અહીંથી પસાર થતા હોય ત્યારે આ પ્રકારની મુશ્કેલીનો અનુભવ ચોક્કસથી કરતા હોય છે. આ દ્રશ્યો માત્ર ચેનપુરના નથી, ન્યૂ રાણીપના નથી, ઘણા બધા વિસ્તારની અંદર હર હંમેશ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે કે પેચવર્ક કરવામાં આવે છે, રોડનું સમારકામ કરવામાં આવે છે. પરંતુ જેસે તેની સ્થિતિ દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે દેખાય છે અને દરેક વિસ્તારની અંદર આ પરિસ્થિતિ વિક્રમ જોવા મળી રહી છે. બિલકુલ, અહીંયા આપણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે જે પ્રી મોન્સૂન પ્લાન હતા એની અત્યારે ક્યાંક ને ક્યાંક પોલ ખુલતી દેખાઈ રહી છે. એવું ખાસ કહીને અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને આપ હવામાન વિભાગની વિગતો પણ જાણતા હશો તો અત્યારે હવે આગાહી શું કરવામાં આવી રહી છે? મધ્ય ગુજરાતની અંદર હજુ પણ વધારે વરસાદ પડવા માટેની શક્યતાઓ જણાવી છે.
સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને આગામી 4 દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરના ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીસ કે અમદાવાદ શહેરમાં અત્યારે પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। વાતાવરણ આહલાદક બન્યું છે કારણ કે અમદાવાદમાં વરસાદની ખૂબ જ જરૂર હતી। અમદાવાદમાં જ્યારે પણ વરસાદ આવ્યો ખૂબ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ એટલા માટે ફાયદાકારક રહેશે કે જે ધીમી ધારે વરસાદ આવતો હોય છે તે જમીનના સ્તરમાં ઉતરતો હોય છે અને જળ સ્તર ઉપર આવતા હોય છે, પરંતુ જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદમાં લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે અને પાણીનો જે દરિયામાં જતું રહે છે કારણ કે તે જમીનમાં જલ્દી નથી ઉતરતું। એટલે કે આ બંને ફાયદા છે કે અત્યારે ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે તેનું વાતાવરણ જે થયું છે તેની લોકો પણ મજા માણી શકશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં તો ખૂબ જ મુશ્કેલી પણ સર્જાઈ છે, ત્યારે આગામી 4 દિવસ તો હજી એ મુશ્કેલી છે તે જી। આ સાથે જ વિભુ અને વિજેતા આપ બંનેનો પણ ઘણો આભાર આ સમગ્ર માહિતી આપવા માટે। તો અત્યારે જે રીતના અમદાવાદની અંદર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પાણીના કે ધીમી ધારના વરસાદની અંદર પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે।